સેક્શન એમાં આપણને આપેલું છે નીચેના પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર આપો અને જેના કુલ ગુણ છે ચાર એટલે કે સેક્શન એમાં તમને ચાર પ્રશ્ન પૂછવામાં આવેલા છે જેમાં પ્રત્યેકનો એક માર્ક્સ છે ને તેવા ચાર પ્રશ્ન છે તો પહેલો પ્રશ્ન જોઈએ તો આપેલું છે સમય સંખ્યાનું દશાંત સ્વરૂપ ખાલી જગ્યા હોઈ શકે નહીં તો જ્યારે સમય સંખ્યાની આપણે વાત કરીએ તો તેનું દશાંત સ્વરૂપ ક્યાં તો શાંત પ્રકારનું હોય છે અથવા તો અનંત આવૃત્ત એટલે કે અનંત પુનરાવર્તિત પ્રકારનું દશાંત સ્વરૂપ જોવા મળે છે પરંતુ જ્યારે અસમય સંખ્યાની વાત કરીએ તો તેનું દશાંશ સ્વરૂપ કયા પ્રકારનું હોય છે અનંત અને અનાવૃત કે જેથી આપણે કહી શકીએ કે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ ક્યારેય પણ અનંત અને અનાવૃત ન હોઈ શકે અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી હવે જોઈએ પ્રશ્ન નંબર બે કે એક્સનો ઘન વધતા બે એક્સનો વર્ગ માઇનસ એ એક્સ માઇનસ અઢારનો એક અવયવ એક્સ પ્લસ ત્રણ છે તો એની કિંમત કઈ થશે હવે તમને જો અવયવ પ્રમેય ખ્યાલ હોય તો જ્યારે તમારી કોઈપણ બહુપદીનો અવયવ જો એક્સ પ્લસ એ હોય એક્સ પ્લસ શું હોય એ તો ત્યારે આપણે કહી શકીએ કે જ્યારે અહીંયા એક્સ પ્લસ એ બરાબર તમે ઝીરો લેશો તો તમારી એક્સની કિંમત કઈ આવશે માઇનસ એ અને આ એક્સની કિંમત જ્યારે તમે તમારી બહુપદીમાં મૂકશો એટલે પી ઓફ માઇનસ એ કરશો ત્યારે એની કિંમત હંમેશા કઈ આવશે ઝીરો આ તમારો છે અવયવ પ્રમેય તો એના આધારે અહીંયા આપણે જોઈએ તો આપણને જે અવયવ આપેલો છે કયો છે એક્સ પ્લસ ત્રણ આપેલો છે તો હવે અહીંયા એક્સ પ્લસ ત્રણ બરાબર તમે ઝીરો લેશો તો એક્સની કિંમત કઈ થશે માઇનસ ત્રણ અને માઇનસ ત્રણ જ્યારે તમારા બહુપદીમાં તમે મૂકશો તો એની કિંમત કઈ બનશે ઝીરો કે જેથી આપણે એક્સની જગ્યા પર અહીંયા માઇનસ ત્રણ મૂકીએ તો શું થશે બહુપદી માઇનસ ત્રણનો ઘન વધતા બે ગુણ્યા માઇનસ ત્રણનો વર્ગ માઇનસ એક ગુણ્યા માઇનસ ત્રણ માઇનસ અઢાર બરાબર ઝીરો હવે માઇનસ ત્રણનો ઘન કેટલો થશે માઇનસ સત્યાવીસ માઇનસ ત્રણનો વર્ગ પ્લસ અને માઇનસ માઇનસ પ્લસ એટલે એ ગુણ્યા ત્રણ એ થશે હવે જો આગળ સાદુરૂપ આપશો તો આપણે એની કિંમત કંઈ મળે છે નવ અને જેથી આપણો રાઈટ આન્સર કયો થશે ઓપ્શન સી ત્યાર પછી ત્રીજું આપેલું છે બે ભિન્ન બિંદુઓમાંથી ખાલી જગ્યા રેખા અથવા તો રેખાઓ પસાર થાય હવે દાખલા તરીકે અહીંયા આપણે બે બિંદુ લઈએ છીએ બિંદુ એ અને બિંદુ બી હવે આ બંનેમાંથી આપણે જો પસાર થતી રેખા દોરીએ તો માત્ર એક જ રેખા જે છે એ આ બંને બિંદુમાંથી શું થતી હશે પસાર થતી હશે રાઈટ તો આપણો રાઈટ આન્સર અહીંયા કયો આવશે ઓપ્શન સી કે માત્ર એક જ રેખા પસાર થાય પ્રશ્ન નંબર ચાર આપેલો છે કે લીપ વર્ષ ન હોય તેવા વર્ષના ફેબ્રુઆરી માસમાં પાંચ વખત સોમવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા છે હવે એકચ્યુઅલી આ જોઈએ તો દસમા ધોરણનો પ્રશ્ન છે પણ તમને જો પ્રશ્ન પૂછાયેલો છે તો હું તમનેનો ઉત્તર અહીંયા આપું છું સમજાવીને કે દાખલા તરીકે અહીંયા આપણને લીપ વર્ષ ન હોય એવું કીધેલું છે એટલે આપણો કયો હશે સામાન્ય વર્ષ અને સામાન્ય વર્ષ જે છે કે જેમાં ત્રણસો પાસઠ દિવસ હોય છે તેના ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસો આવે છે અઠ્યાવીસ રાઈટ તો અહીંયા આપણે દાખલા તરીકે લખીએ અઠ્યાવીસ દિવસ હવે આપણને શું કીધું છે પાંચ વખત સોમવાર આવે તેની તો હંમેશા આપણે શું કરવાનું કે જ્યારે કોઈપણ માસ આપેલા છે તો આપણે એના અઠવાડિયા શોધવાના કારણ કે દરેક અઠવાડિયામાં એક વાર એક વખત આવશે રાઈટ તો દાખલા તરીકે અઠ્યાવીસ જે છે એને આપણે સાત વડે ભાગીએ કારણ કે અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે સાત તો અહીંયા સાત ચોક કેટલા થશે અઠ્યાવીસ એટલે તમારી શેષ કેટલી આવે છે ઝીરો એનો મતલબ આપણે કહી શકીએ કે જે તમારા અઠ્યાવીસ દિવસ છે એમાં ચાર અઠવાડિયા ફિક્સ છે રાઈટ હવે જો ચાર અઠવાડિયા ફિક્સ હશે એટલે કે ચાર રવિવાર આવશે ચાર સોમવાર આવશે ચાર મંગળવાર ચાર બુધવાર ચાર ગુરુવાર ચાર શુક્રવાર અને ચાર શનિવાર પરંતુ અહીંયા આપણે શું પૂછેલું છે પાંચ વખત સોમવાર આવે તેની સંભાવના હવે તમે જુઓ તો ચાર અઠવાડિયા પછી કોઈ પણ એક એક્સ્ટ્રા દિવસ વધેલો નથી એટલે આપણને શેષ ઝીરો મળે છે કે જેથી આપણે કહી શકીએ કે ફેબ્રુઆરી માસમાં સામાન્ય વર્ષમાં બરાબર ક્યારેય પણ પાંચ વખત સોમવાર આવી શકશે નહીં અને જેથી જે ઘટના જે છે કેવી છે અશક્ય ઘટના અને અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય છે ઝીરો કે જેથી આપણો રાઈટ આન્સર અહીંયા કયો આવે છે ઓપ્શન ડી ઝીરો હવે જોઈએ સેક્શન બી કે જેમાં નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપવાના છે અને દરેક પ્રશ્નોના કેટલા માર્ક્સ છે બે માર્ક્સ અને કુલ ગુણ છે આઠ એટલે કે તમને ચાર પ્રશ્નો પૂછવામાં આવેલા છે જેમાં આપણે જોઈએ પહેલો પ્રશ્ન એટલે કે પાંચમા નંબરનો પ્રશ્ન છે સાદુરૂપ આપો તો જે પહેલું સાદુરૂપ જે છે એમાં તમે જુઓ તો શું આપ્યું છે બેની બે તૃતીયાંશ ઘાત ગુણ્યા બેની એક પંચમાંંશ ઘાત તો હવે તમે જુઓ તો બંનેના આધાર કેવા છે સરખા અને બંને કેમાં છે ગુણાકારમાં તો આપણે ગુણાકારનો આપણે જોઈએ ઘાતાંકના નિયમો જોઈએ તો જો એની એમ ઘાત આપેલી હોય અને એની એન ઘાત આપેલી તો અહીં તમારા બંનેના આધાર સરખા છે અને બંને કેમાં છે ગુણાકારમાં તો શું થાય ઘાતનો સરવાળો એટલે એમ પ્લસ એન થાય રાઈટ એવી રીતે અહીંયા પણ તમે બે તૃતીયાંશ અને એક પંચમાં સરવાળો કરો તો ત્રણ અને પાંચનો લસા કેટલો આવશે પંદર કે ત્રણને કેટલા વડે ગુણવું પડશે પાંચ વડે એટલે બે પંચામ દસ અને પાંચને કેટલા વડે ગુણવું પડશે ત્રણ વડે ત્રણ એકું ત્રણ એટલે દસ વત્તા ત્રણ કેટલા થશે તેરના છેદમાં પંદર એટલે એ તમારો થશે સાચો જવાબ હવે બીજું સાદરૂપ માટેનું જોયું તો એમાં શું આપેલું છે સાતની એક તૃતીયાંશ ઘાત ગુણ્યા આઠની એક દ્વિત્યાંશ ઘાત તો અહીંયા તમે જોઈ શકો છો કે આધાર તમને સરખા નથી આપેલા પરંતુ ઘાત જે છે એ કેવી આપેલી છે સરખી તો દાખલા તરીકે તમને આવું આપેલું કે એની એમ ઘાત ગુણ્યા બીની એમ ઘાત તો અહીંયા બંનેની ઘાત જે છે એ કેવી છે સરખી પરંતુ આધાર કેવા છે અલગ તો અહીંયા શું થાય છે તમારા આધાર જે છે એનો શું થશે ગુણાકાર અને પછી એને સરખી ઘાત આપવામાં આવશે એટલે અહીંયા શું થશે સાત ગુણ્યા આઠ એટલે કે છપ્પનની એક દ્વિતીયાંશ ઘાત એટલે તમારો સાચો જવાબ કયો થશે છપ્પનની એક દ્વિતીયાંશ ઘાત હવે એ પ્રશ્ન નંબર છ એક્સનો ઘન માઇનસ એ એક્સનો વર્ગ વધતા છ એક્સ માઇનસ એને એક્સ માઇનસ એ વડે ભાગતા મળતી શેષ શોધો તો અહીંયા તમારે એકચ્યુઅલી ભાગાકાર નથી કરવાનો પરંતુ તમારો જે શેષ પ્રમેય છે તેનો ઉપયોગ કરવાનો છે તો શેષ પ્રમેય તમારો શું કહે છે કે જો તમે કોઈપણ બહુપદીને તમારી કઈ બહુપદી સુરેખ બહુપદી વડે ભાગો દાખલા તરીકે હું એક્સ માઇનસ એ વડે અહીંયા ભાગું છું તો અહીંયા એક્સ માઇનસ એ બરાબર હું જો ઝીરો લઉં તો માઇનસ એ સામેની બાજુ થશે એટલે શું થશે એક્સ બરાબર એ એનો મતલબ કે બહુપદીમાં હું જો એક્સની જગ્યા પર એ મૂકીશ એટલે કે દાખલા તરીકે પી ઓફ એ થશે તો એ મારી શું થશે બહુપદીનો ભાગાકાર કરતાં મળતી શેષ અને જેથી અહીંયા મેં લખેલું છે કે શેષ બરાબર શું થશે પી ઓફ એ એટલે કે જ્યાં પણ હવે એક્સ છે તેની જગ્યા પર શું મૂકો એ કે જેથી એ બનશે એનો ઘન માઇનસ એ ગુણ્યા એનો વર્ગ વધતા છ ગુણ્યા એ માઇનસ એ તો અહીંયા એનો વર્ગ ગુણ્યા એ કરીએ એટલે બે વત્તા એક ઘાત કેટલી થશે ત્રણ ઘાત એટલે એનો ઘન છ ગુણ્યા એ છ એ હવે પ્લસ એનો ઘન માઇનસ એનો ઘન અહીંયા કેન્સલ થશે તો છ એમાંથી એ જશે તો પાંચ એ કે જેથી આપણને મળતી શેષ જે છે કેટલી હશે પાંચ એ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત આપેલો છે આપેલા પદોની વ્યાખ્યા આપો તો પેલી વ્યાખ્યા પૂછેલી છે સમાંતર રેખાઓ તો આપણને ખ્યાલ છે કે બે રેખાઓ જ્યારે પણ ન છેદે અથવા તો એ બંને રેખાઓ વચ્ચેનું લંબ અંતર હંમેશા સમાન રહે તો એવી રેખાઓને કઈ કહેવામાં આવે છે સમાંતર રેખાઓ ત્યાર પછી આપેલી છે લંબ રેખાઓ તો અહીંયા શબ્દ જ કહે છે લંબ એનો મતલબ કે જો બે રેખાઓ એકબીજાને કાટખૂણે છેદે તો તે બંને રેખાઓને કઈ કહેવામાં આવશે લંબ રેખાઓ ત્યાર પછી આપેલું છે વર્તુળની ત્રિજ્યા તો વર્તુળની ત્રિજ્યા એટલે શું થશે વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના કોઈપણ બિંદુ વચ્ચેનું જે અંતર છે એને ત્રિજ્યા તરીકે ઓળખી શકાય અથવા તો એને બંનેને જોડતા રેખાખંડને આપણે શું કહી શકીએ ત્રિજ્યા અને અંતે આપેલું છે ચોરસ તો ચોરસ એટલે એવો ચતુષ્કોણ કે જેના ચારેય ખૂણાના માપ સરખા એટલે કે નેવું અંશ અને ચારેય બાજુના માપ સરખા હોય તો તેવા ચતુષ્કોણને કયો કહેવામાં આવે છે ચોરસ રાઈટ હવે જોઈએ પ્રશ્ન નંબર આઠ બે સિક્કાઓ પાંચસો વખત ઉછાળવામાં આવે છે અને આપણને બે વાર છાપ એકસો પાંચ વખત મળે છે એક વાર છાપ બસો પંચોતેર વખત મળે છે અને એકવાર છાપ ન મળે એવા એકસોને વીસ વખત મળે છે તો આ દરેક ઘટનાની સંભાવના શોધો એનો મતલબ કે જ્યારે આપણે સિક્કાને બે સિક્કાને ઉછાળીએ છીએ ત્યારે આપણી પાસે કુલ પરિણામ જે આવે છે એમાંથી બે વખત છાપ એટલે કે બંને ઉપર એચ એચ મળે એવા કેટલા પરિણામો છે એકસોને પાંચ રાઈટ પછી એક વખત છાપ મળે એટલે કે એક વખત છાપ હશે ને એક વખત કાઢ એવા કેટલા પરિણામો છે બસોને પંચોતેર અને એકવાર છાપ ન મળે એટલે કે બંને ઉપર શું મળે છે કાંટ એવા એવા સોરી કેટલા છે એકસો ને વીસ વખત તો હવે બધાની જ આપણે સંભાવના શોધવાની છે તો પહેલું જોઈએ તો પહેલાં તો આપણે એ લખવાનું હંમેશા સંભાવનામાં કે આપણા કુલ પરિણામ કેટલા છે તો આપણે બે સિક્કાઓને કુલ કેટલી વખત ઉછાળીએ છીએ પાંચસો વખત એટલે તમારા કુલ પરિણામ કેટલા થશે પાંચસો તો હવે પહેલી સંભાવના જોઈએ કે જ્યારે બે વાર છાપ આપણને મળે તો એ પાંચસો પરિણામમાંથી આપણા પસંદગીમાન પરિણામ કેટલા થશે એકસો ને પાંચ કે જેથી એકસો પાંચના છેદમાં પાંચસો હવે બંને તરફ પાંચ વડે ભાગો તો સો પંચામ પાંચસો અને એકવીસ પંચામ પાંચસો એટલે એકવીસને સો વડે ભાગશો એટલે કેટલું મળશે ઝીરો પોઈન્ટ એકવીસ હવે આપણને કીધું છે કે એકવાર છાપ મળે તો એકવાર છાપ મળે એટલે તમારે કોઈ થશે એચ અને એ આપણા પસંદગીમાન પરિણામ કેટલા છે બસો પંચોતેર એટલે એ શું આવશે બસો પંચોતેર ભાગ્યા કુલ પરિણામ પાંચસો અને જેનો જવાબ કેટલો આવશે ઝીરો પોઈન્ટ પંચાવન અને પછી આપણને કીધેલું છે કે એકવાર છાપ ન મળે એકવાર છાપ ન મળે એનો મતલબ કે બંને ઉપર કાટ હશે અને એવા પરિણામો કેટલા છે એકસો વીસ કે જે આપણા પસંદગીમાન પરિણામ થશે કે જેથી એકસો વીસના છેદમાં કેટલો આવશે પાંચસો તો બંનેને પાછા પાંચ વડે ભાગો તો સો પંચામ પાંચસો અને ચોવીસ પંચામ એકસો વીસ અને જેથી બે દશાંશ કાપશો એટલે કેટલો જવાબ આવશે ઝીરો પોઈન્ટ ચોવીસ હવે જોઈએ સેક્શન સી ટૂંકમાં માંગ્યા મુજબ ઉત્તર આપો અને કુલ ગુણ જે છે આ સેક્શનના કેટલા છે નવ એટલે કે તમારા ત્રણ માર્ક્સના એવા ત્રણ પ્રશ્ન અહીંયા પૂછવામાં આવેલા છે જેમાં પહેલો પ્રશ્ન છે કે ઝીરો ને નવસો નવ્વાણુંને પીના છેદમાં q સ્વરૂપમાં દર્શાવો તો જ્યારે પણ આપણે દશાંશ સ્વરૂપને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવું હોય અને એ પણ એવું તમારું દશાંશ સ્વરૂપ કે જે કેવું હોય છે અનંત અને આવૃત્ત ત્યારે હંમેશા પહેલાં એ અનંત આવૃત્ત બરાબર લો એક્સ તો અહીંયા આપણે જોઈએ તો એક્સ બરાબર ધારેલું છે ઝીરો પોઈન્ટ નવ 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 એનો મતલબ કે જો આપણે એને સંક્ષિપ્ત સ્વરૂપમાં લખીએ તો શું લખી શકીએ ઝીરો પોઈન્ટ નવ બાર કારણ કે નવ પુનરાવર્તિત થાય છે તો અહીંયા તમારી માત્ર એક સંખ્યા પુનરાવર્તિત થાય છે એટલે આપણે એને શું કરવાનું દસ વડે ગુણવાનું તો બંને તરફ તમે દસ વડે ગુણશો તો અહીંયા ડાબી બાજુ કેટલું થશે દસ એક્સ અને જમણી બાજુ દસ વડે ગુણવાથી લીધે શું થશે એક દશાંશ જે છે કઈ બાજુ જશે જમણી બાજુ એટલે જવાબ કેટલો આવશે નવ પોઈન્ટ નવસો નવ્વાણું થી અનંત હવે શું કરવાનું છે કે એને દાખલા તરીકે સમીકરણ નંબર એક આપીએ અને આને સમીકરણ નંબર બે આપીએ તો સમીકરણ બેમાંથી સમીકરણ એકની શું કરવાની છે બાદ બાકી તો દસ એક્સમાંથી એક્સ બાદ કરો અને તમારી જમણી બાજુ નવ પોઈન્ટ નવસો નવ્વાણુંમાંથી ઝીરો પોઈન્ટ નવસો બાદ કરો તો દસ એક્સમાંથી એક્સ જશે તો શું આવશે નવ એક્સ અને નવ પોઈન્ટ નવસો નવ્વાણુંમાંથી ઝીરો પોઈન્ટ નવસો જશે તો શું આવશે નવ અને જેથી નવ ગુણાકારમાંથી ક્યાં જશે ભાગાકારમાં તો નવના છેદમાં નવ બરાબર શું આવશે એક એટલે એક્સની કિંમત આપણને શું મળી એક પણ તમારું જે એક્સ જે છે એ શરૂઆતમાં આપણે શું ધારેલું છે ઝીરો પોઈન્ટ નવસો નવ્વાણું થી અનંત અને જેથી ઝીરો પોઈન્ટ નવસો નવ્વાણું કેટલો આવશે એક ત્યાર પછી પ્રશ્ન નંબર દસ આપેલો છે બહુપદી એક્સનો ત્રણ એક્સનો વર્ગ વધતા ત્રણ એક્સ વધતા એકના નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો તો અહીંયા આપણે જે બહુપદી આપી છે તેને ત્રણ સુરેખ બહુપદી વડે ભાગવાની છે અને શેષ શોધવાની છે તો આગળ જે મેં તમને કહ્યું શેષ પ્રમેય પ્રમાણે જો અહીંયા આપણે પહેલાંમાં એક્સ પ્લસ વન બરાબર શું લઈએ ઝીરો તો પ્લસ વન એક સામેની બાજુ જશે તો માઇનસ વન એટલે એક્સની કિંમત કંઈ મળે છે માઇનસ વન હવે જો તેને તમે આપેલી બહુપદીમાં મૂકશો તો તમને શું મળશે શેષ તો આપેલી બહુપદીમાં એક્સની જગ્યા પર માઇનસ એક મૂકો તો શું થશે માઇનસ એકનો ઘન વધતા ત્રણ ગુણ્યા માઇનસ એકનો વર્ગ વધતા ત્રણ ગુણ્યા માઇનસ એક એક હવે માઇનસ એકનો ઘન કેટલો થશે માઇનસ એક માઇનસ એકનો વર્ગ પ્લસ એક અને અહીંયા પ્લસ માઇનસ માઇનસ ત્રણ વત્તા એક હવે કાઉન્સ ખોલીએ તો પ્લસ માઇનસ માઇનસ વન પ્લસ 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 ત્રણ માઇનસ ત્રણ અને પ્લસ વન તો અહીંયા માઇનસ વન પ્લસ વન કેન્સલ થશે અને પ્લસ ત્રણ માઇનસ ત્રણ કેન્સલ થશે આપણો જવાબ શું આવશે ઝીરો હવે બીજે સુર્ય બહુપદી લઈએ તો બીજી સુર્ય બહુપદી કઈ આપી છે પાંચ વત્તા બે એક્સ બરાબર ઝીરો હવે પ્લસ પાંચને સામેની બાજુ લઈ જઈએ તો કેવું થશે અને બે ગુણાકારમાંથી ક્યાં જશે ભાગાકારમાં એટલે એક્સની કિંમત આપણને કેટલી મળે છે માઇનસ પાંચના છેદમાં બે અને આ કિંમતને તમે બહુપદીમાં મૂકશો એટલે તમને શું મળશે શેષ તો અહીંયા માઇનસ પાંચના છેદમાં બે બહુપદીમાં મૂકશો તો શું થશે માઇનસ પાંચના છેદમાં બેનો ઘન વત્તા ત્રણ ગુણ્યા માઇનસ પાંચના છેદમાં બેનો વર્ગ વત્તા ત્રણ ગુણ્યા માઇનસ પાંચના છેદમાં બે વત્તા એક હવે જો સાદુરૂપ આપો તો પાંચનો ઘન કેટલો થશે એકસો અને અને બેનો ઘન આઠ અને કારણ કે તમારી ઋણ સંખ્યા છે પણ ઘાત કેવી છે એકી એટલે કેવું રહેશે માઇનસ જ હવે બીજામાં જોઈએ તો પાંચનો વર્ગ પચીસ બેનો વર્ગ ચાર પણ તો અહીંયા ઋણ સંખ્યા છે પણ ઘાત કેવી આપેલી છે કી એટલે એ પ્લસ થઈ જશે અને અહીંયા પ્લસ માઇનસ માઇનસ ત્રણ પંચામ પંદરના છેદમાં બે હવે સાદુરૂપ આપો તો પ્લસ માઇનસ માઇનસ એકસો પચીસના છેદમાં આઠ પ્લસ 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 પચીસ તેરી પંચોતેરના છેદમાં ચાર માઇનસ પંદરના છેદમાં બે વત્તા એક હવે તમે જો બધાના છેદની વાત કરો તો પહેલી સંખ્યા જે છે એનો છેદ કેટલો છે આઠ બીજી સંખ્યાનો છેદ ચાર ત્રીજી સંખ્યાનો છેદ બે અને ચોથી સંખ્યામાં છેદ નથી એટલે છેદ કેટલો આવશે એક તો અહીંયા આઠ ચાર બે અને એક એટલે કે છેદનો જો લસા શોધો તો કેટલો આવશે આઠ તો પહેલી સંખ્યાના છેદને આઠ મેળવવા માટે ગુણવાની જરૂર નથી એટલે ઉપર કેટલું રહેશે માઇનસ એકસો પચીસ ત્યાર પછી બીજો છેદ જે છે કેટલો છે ચાર તો ત્યાં આઠ લાવવા માટે કેટલા વડે ગુણવું પડશે બે વડે તો ઉપર અંશને પણ બે વડે ગુણો તો પંચોતેર 2 દોઢસો એવી રીતે નીચે છેદ કેટલો છે ત્રીજી સંખ્યામાં બે તો એને આઠ લાવવા માટે કેટલા વડે ગુણવું પડશે ચાર વડે તો ઉપર પંદરને પણ ચાર વડે ગુણો તો પંદર 4 સાહીઠ અને અહીંયા છેદ કેટલો છે એક તો ત્યાં આઠ લાવવા માટે કેટલા વડે ગુણવું પડશે આઠ વડે તો અંશને પણ આઠ વડે ગુણો તો આઠ 1 આઠ હવે તમારી જે પ્લસ સંખ્યા જે છે એનો સરવાળો કરો તો એકસો પચાસ વત્તા આઠ કેટલો થશે એકસો ને અઠ્ઠાવન રાઇટ અને જે માઇનસ માઇનસ સંખ્યાઓ જે છે એનો સરવાળો કરો તો માઇનસ એકસો પચીસ અને માઇનસ સાહીઠ તો કેટલો થશે માઇનસ એકસો ને પંચ્યાસી રાઇટ તો અહીંયા એક સંખ્યા પ્લસ છે ને બીજી માઇનસ એટલે બેની બાદ બાકી કરો તો મોટી સંખ્યા કઈ છે એકસો પંચ્યાસી તો પંદરમાંથી આઠ જશે તો સાત અને સાતમાંથી પાંચ જાય તો બે અને મોટી સંખ્યા કેવી છે માઇનસ એટલે તમારો જવાબ ઉપર અંશમાં કેટલો આવ્યો માઇનસ સત્યાવીસ અને છેદ કેટલો છે આઠ તો એ તમારું શું થશે શેષ હવે ત્રીજું જોઈએ તો આપણને માત્ર શું આપેલું છે ત્રીજામાં એક્સ આપેલું છે તો એક્સ બરાબર સોરી અહીંયા શું આપેલું છે એક્સ તો એક્સ બરાબર અહીંયા આપણે શું લઈએ ઝીરો શેષ પ્રમી માટે તો એક્સની કિંમત થઈ ઝીરો તો હવે આ ઝીરોની કિંમત ક્યાં મૂકવાની છે આપણે બહુપદીમાં તો પી ઓફ ઝીરો મૂકો તો એક્સની જગ્યા પર ઝીરો લખો તો ઝીરોનો ઘન વધતા ત્રણ ગુણ્યા ઝીરોનો વર્ગ વધતા ત્રણ ગુણ્યા ઝીરો વધતા એક તો ઝીરોનો ઘન ઝીરો ઝીરોનો વર્ગ ઝીરો ત્રણ ગુણ્યા ઝીરો ઝીરો વધતા એક અને આપણી શેષ કેટલી વધશે એક હવે જોઈએ પ્રશ્ન નંબર અગિયાર જો એસી બરાબર બીસી થાય તેવું બિંદુ સી બિંદુઓ એ અને બીની વચ્ચે હોય તો સાબિત કરો કે એસી બરાબર એક દ્વિતિયાંશ એ બી છે આકૃતિ દોરીને તેને સ્પષ્ટ કરો તો અહીંયા આપણે પહેલાં આકૃતિ દોરેલી છે કે જેમાં રેખાખંડ કયો આપેલો છે એ બી રાઈટ તો આ રેખાખંડ તમારો કયો થયો એ બી હવે અહીંયા શું કીધું છે કે સી એ એ બીની વચ્ચે એવી રીતે છે કે જેથી એસી બરાબર બીસી થાય તો અહીંયા આપણે સી બિંદુ વચ્ચે લીધું કે જેથી અહીંયા એસી અને BC નું માપ કેવું છે સરખું હવે એ જ વિધાન અહીંયા આપણે લખીએ તો અહીં બી બિંદુ સી એ બિંદુઓ એ અને બીની વચ્ચે આવેલું બિંદુ છે તો જો અત્યારે આપણે એવું ભૂલી જઈએ કે દાખલા તરીકે આ બંને જે છે એ સમાન છે તો અત્યારે આપણે સિમ્પલી એટલું કહી શકીએ કે સી બિંદુ એ AB ની વચ્ચે હોવાને લીધે આપણે કહી શકીએ કે AB બરાબર આખી બાજુ બરાબર એ વત્તા બી રાઈટ જે અહીંયા આપણે લખેલું છે ઓકે તો હવે અહીંયા એસી વધતા બીસીમાં જુઓ તો આપણે શરૂઆતમાં શું આપેલું છે કે એસી અને બીસીની કિંમત સરખી છે એટલે આપણે બીસીની જગ્યા પર શું લખી શકીએ એસી તો એસી વધતાં એસી શું થશે ટુ એસી અને બે જે છે ગુણાકારમાંથી સામેની બાજુ ક્યાં જશે ભાગાકારમાં એટલે એ બીના છેદમાં બે અને આ રીતે તે સાબિત થાય છે રાઈટ તો જો અત્યાર સુધીના સોલ્યુશનમાં તમને કમ્પ્લીટલી ખ્યાલ આવી ચૂક્યો હોય તો આપણા આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં સાથે સાથે આપણી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હવે આપણે જોઈએ સેક્શન ડી તો સેક્શન ડીમાં આપણને આપેલું છે કે નીચે આપેલ પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો અને જેના કુલ ગુણ છે કેટલા ચાર કે જેમાં માત્ર એક પ્રશ્ન પૂછેલો છે જેના કુલ ગુણભાર ચાર છે તો પ્રશ્ન નંબર બાર છે કે કોઈ એક સંસ્થાએ યાદચ્છિક રીતે ચોવીસો કુટુંબોને પસંદ કર્યા અને તેમની આવક તેમજ તેમની પાસેના વાહનોની સંખ્યા જાણવા માટેનું સર્વેક્ષણ કર્યું તો તેમાંથી પ્રાપ્ત માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે તો અહીં આપણે જો કોષ્ટક જોઈએ તો કોષ્ટકમાં આપણને શું આપેલું છે માસિક આવક કે જે સાત હજારથી શરૂ કરીને ક્યાં સુધી છે સોળ હજારથી વધુ સુધી અને કુટુંબ દીઠ બરાબર ઝીરો વાહન એક વાહન બે વાહન અને બેથી વધારે વાહનની સંખ્યા દર્શાવેલી છે તો ધારો કે યાદચ્છિક રીતે એક કુટુંબ પસંદ કરવામાં આવે છે તો પસંદ કરેલ કુટુંબ માટે નીચેની આપેલી માહિતી પરથી સંભાવના શોધો રાઈટ તો હવે અહીં આપણે જે પ્રશ્ન તમને આપેલા છે એ પ્રશ્ન જોઈએ તો પહેલું કીધું છે કે માસિક આવક રૂપિયા દસ હજારથી તેર હજાર હોય અને તેમની પાસે ફક્ત બે વાહન હોય તો દાખલા તરીકે એક ઘટનાને આપણે ધારી લઈએ કે એક ઘટના કઈ છે એ કે જેમાં માસિક આવક કેટલી કીધી છે દસ હજારથી તેર હજાર અને ફક્ત બે વાહન હોય તો ફરીથી આપણે માહિતી પર આવીએ તો કેટલું કીધું છે દસ હજારથી તેર હજાર અને ફક્ત બે વાહન હોય તો એવા કેટલા છે કુટુંબ ઓગણત્રીસ કુટુંબ જે તમે અહીંયા જોઈ શકો છો કેટલા કુટુંબ આપેલા છે ઓગણત્રીસ કુટુંબ કે જેની આવક દસ હજારથી તેર હજાર છે અને એક્ઝેક્ટલી બે વાહન છે રાઈટ તો એના આધારે અહીંયા આપણે કુટુંબ કેટલા લખેલા છે ઓગણત્રીસ રાઈટ તો હવે એની સંભાવના શું થશે તો ઓગણત્રીસ કુટુંબ એ આપણા પસંદગીમાન પરિણામ છે અને કુલ પરિણામ કેટલા છે ચોવીસો કુટુંબ એટલે ઓગણત્રીસના છેદમાં ચોવીસો હવે બંનેને ચોવીસ વડે ભાગીએ તો નીચે શું થશે સો ગુણ્યા ચોવીસ રાઈટ અને ઉપર જોવા જઈએ તો ચોવીસ વડે ભાગો તો ચોવીસ એકવું ચોવીસ એટલે પાંચ વર્ષે દશાંશ લો એટલે પચાસ ચોવીસ દુ અડતાલીસ એટલે એપ્રોક્સિમેટલી કેટલો આવશે એક પોઈન્ટ બે એના ભાગ્યા શું કરશો એટલે બે દશાંશ હજી ડાબી બાજુ તરફ જશે એટલે આપણો અંતિમ જવાબ જે છે એ કેટલો મળે છે ઝીરો પોઈન્ટ ઝીરો બાર એવી જ રીતે બીજો પ્રશ્ન જે પૂછેલો છે કે માસિક આવક રૂપિયા સોળ હજારથી વધુ હોય અને તેમની પાસે ફક્ત એક વાહન હોય તો આગળનો તમે જુઓ તો કોષ્ટક પરથી એક જ વાહન હોય તેવા કુટુંબોની સંખ્યા કેટલી છે પાંચસો ને ઓગણા એસી કે જેની આવક સોળ હજારથી વધુ હોય અને જેથી તેની સંભાવના અહીંયા કેટલી થશે પાંચસો ઓગણ એસીના છેદમાં ચોવીસસો અને બંનેને ચોવીસ ચોવીસ વડે ભાગશો તો અંશમાં કેટલો આવશે ચોવીસ પોઈન્ટ બાર અને છેદમાં સો અને જેથી સો વડે ભાગતા પાછા દશાંશ બે જમણી ડાબી બાજુ લઈ જશો તો જવાબ કેટલો આવશે ઝીરો પોઈન્ટ ચોવીસ બાર ત્રીજો પ્રશ્ન છે કે માસિક આવક રૂપિયા સાત હજારથી ઓછી હોય અને તેમની પાસે એક પણ વાહન ન હોય તો એ ઘટનાને આપણે સી ધારીએ તો આપણા પસંદગીમાન પરિણામ કોષ્ટક પરથી કેટલા મળે છે દસ કુટુંબ કે જેની માસિક આવક સાત હજારથી ઓછી છે અને તેમની પાસે એક પણ વાહન નથી તો એની સંભાવના કેટલી થશે દસના છેદમાં ચોવીસસો તો એક એક શૂન્ય શૂન્યકાળસો એટલે એકના છેદમાં બસ્સો ચાલીસ અને જેનો ભાગાકાર કરતાં આપણને જવાબ કેટલો મળે છે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો બેતાલીસ અને ચોથું આપેલું છે એક કરતાં વધુ વાહન ન હોય હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો સુબજ ધ્યાનથી જોવાનું કે અહીંયા શું કીધું છે એક કરતાં વધુ વાહન ન હોય એનો મતલબ કે તમારું એક વાહન હોઈ શકે કાં તો ઝીરો વાહન તો તમારા જે કોષ્ટકમાં ઝીરો વાહનની જેટલી સંખ્યા હતી તે અને એક વાહનની જેટલી પણ સંખ્યા છે આ બધા જ કુટુંબોનો તમે સરવાળો કરશો તે કેટલો મળે છે બે હજારને બાસઠ કુટુંબ કે જે આપણા કયા થશે પસંદગીમાન પરિણામ અને જેથી આ ઘટનાની સંભાવના કેટલી થશે બે હજાર બાસઠના છેદમાં કુલ કુટુંબોની સંખ્યા એટલે ચોવીસો અને બંનેને ચોવીસ ચોવીસ વડે ભાગશો તો અંશમાં કેટલું આવશે 85.92 પોઈન્ટ બાણું અને છેદમાં કેટલું આવશે સો અને જેથી બે દશાંશ ડાબી બાજુ ખસેડતા તો આપણને અંતિમ જવાબ કયો મળે છે ઝીરો પોઈન્ટ બાણું તો આ હતા તમારા એકમ કસોટી જે છે બરાબર તે માટેના દરેક સેક્શનના સોલ્યુશન્સ આઈ હોપ કે તમને સોલ્યુશનમાં કોઈ ડાઉટ્સ નહીં હશે જો તમને ડાઉટ્સ હોય તો તમે કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો એ ઉપરાંત જો તમને ધોરણ નવ માટેના કોઈપણ વિજ્ઞાન કે ગણિતમાં કોઈપણ પ્રશ્ન હોય કે તમને કોઈપણ મેથડ ખ્યાલ નથી આવતી તો પણ તમે જરૂરથી મને કમેન્ટ બોક્સમાં જણાવજો તો હું તેના પર વિડીયો બનાવીને તમને ટોપિક સમજાવવાનો શ્યોર ટ્રાય કરીશ કે જેથી તમને ટોપિક તદ્દન સારી રીતે ખ્યાલ આવી જાય થેન્ક યુ